તે જે પણ હતું એ રાજકીય હતું તો હજી પણ અમે અટકવાના નથી સાત ને આઠ બેઠકો જે અમારી વિચારમાં હતી ત્યાં ચોક્કસપણે રસાકસી થઈ જ છે અને ચારસો પ્લસની વાતો તો માત્ર વાતો જ થઈ ગઈ છે અને ભાજપ સાથે નથી રહ્યા તો આરે એમને પરસેવો છૂટી ગયો છે રસાકસીમાં રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ચાર લાખ ચોર્યાસી હજાર કરતાં વધારેની જંગી લીડથી ચૂંટાયા છે એમની સામે કોંગ્રેસના પરેશભાઈ ધાનાણી હતા ઉલ્લેખનીય છે કે પુરુષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું હતું જેની સામે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો અને એક બહુ મોટું આંદોલન જે છે એ છેડાયું હતું અને એ આંદોલન રાજકોટથી શરૂ થયું હતું અને જામનગર પોરબંદર વગેરે વિસ્તારોમાં પ્રસર્યું હતું અને એ પછી રૂપાલે જે માફી પણ માંગી હતી પરંતુ એમને ક્ષત્રિય સમાજે માફી નહોતી માંગી અને રાજકોટની બેઠક ઉપર જે ટક્કર હતી એકદમ કાંટાની ટક્કર કહેવાતી હતી કારણ કે આ ક્ષત્રિય આંદોલનનું મથક હતું આપણી સાથે અત્યારે ભાર્ગવીબા ગોહિલ છે જેઓ સંકલન સમિતિ સાથે સંકળાયેલા છે આ રૂપાલાજી ચાર લાખ ચોર્યાસી હજાર કરતાં વધારે જંગી લીડથી ચૂંટાયા છે તમારું શું કહેવું છે એના માટે સત્તા પક્ષને અભિનંદન સાથે ખાસ કહેવાનું કે અમે જે લડ્યા એ અમારી અસ્મિતા માટે હતા અસ્મિતા માટે આગળ આવ્યા હતા અને આ લડાઈ જ્યારે પુરુષોત્તમભાઈ ચૂંટણી પતી ગયા પછી પણ તાત્કાલિક બીજા દિવસે ફરીવાર માફી માંગે છે ત્યારે ચોક્કસપણે એમને ગંભીરતાથી આ વસ્તુની નોંધ લીધી હોવી જરૂરી છે અને તે જે પણ હતું એ રાજકીય હતું જ્યારે અમારી માંગ બિલકુલ સામાજિક અને અસ્મિતાની હતી તો આ માંગ સાથે અમે આગળ વધ્યા છીએ તો હજી પણ અમે અટકવાના નથી અત્યારે ભલે જંગી બહુમતીથી એ ચૂંટાયા છે પણ આ મુદ્દો એમને ગંભીરતાથી આગળ વધે અને કયો નિર્ણય લેવો હવે તાત્કાલિક ધોરણે રજૂ કરે એવી અમારી અપેક્ષા રહેશે બીજી એક વાત એવી હતી કે સંકલન સમિતિ એવું કહેતી હતી કે આંદોલનની અસર છથી સાત બેઠકો ઉપર પડશે પરંતુ એવું ખાસ કંઈ જોવા નથી મળ્યું અને ખાસ કરીને જામનગર સુરેન્દ્રનગર વગેરે બેઠકો ઉપર ક્ષત્રિય મતો જે છે એ પ્રભાવી બનશે અને એની અસર પડશે અને ભાજપના ઉમેદવાર હારે એવી શક્યતા પ્રગટ થઈ હતી પરંતુ એવું થયું નથી ભાર્ગવિભા હાજી આપને જ્યારે અમારા સમાજ નિડરતાથી મક્કમતાથી સ્વાભિમાન સાથે અહંકારની સામે ઊભો રહ્યો અને એકતાના જે દર્શન કરાવ્યા તેનાથી ઘણી બધી વસ્તુઓ જાહેર થઈ છે કે કેવો નાના સમાજની સાથે પણ અમે લોકો મક્કમતાથી લડત આપી છે હવે પછી પણ આપતા રહેશું અને આપનો જે સવાલ છે કે દરેક જગ્યાએ તો દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક સાતને આઠ બેઠકો જે અમારી વિચારમાં હતી ત્યાં ચોક્કસપણે રસાકસી થઈ જ છે એમાં કોઈ પણ જગ્યાએ સંદેહ નથી અને જે પાંચ લાખની વાતો હતી એ માત્ર કદાચ એકાદ બે સીટ પૂરતી જ મર્યાદિત રહી છે બાકી બધી જગ્યાએ જે સરસાઈ હોવી જોઈએ એ સરસાઈ ચોક્કસપણે નથી લોકોને બે હજાર ઓગણીસ પછી અથવા તો વીસ વર્ષ એટલે કે બે દાયકા પછી આ ચૂંટણીમાં હંફાવનારા રિઝલ્ટ જોવા મળ્યા છે અને ચારસો પ્લસની વાતો તો માત્ર વાતો જ થઈ ગઈ છે તો આ બધી અસર ચોક્કસપણે આ આંદોલનમાં સ્વાભિમાન સાથે દેખાઈ રહી છે એમાં કોઈ બે મત નથી અને બીજું એ કે રૂપાલાજીનો વિજય થયો છે તો આ આંદોલન સફળ ગણાય કે નહીં ગણાય ક્ષત્રિય સમાજનું જે છે ગેનીબેન આ નામ સાથે એક અદ્ભુત આનંદ અસ્મિતાની લડાઈ અને એમાં એક નારીનું હેટ્રિક મારતા રોકવું એ ખરેખર એક ચમત્કાર રૂપી સાબિત થયું છે અને ગેનીબેને સૌ જેવા વિજયનો ડંકો જાહેર થયો તરત જ પહેલી જ બાઇટમાં કીધું કે ક્ષત્રિય આંદોલનને હું આભારી વ્યક્ત કરું છું ત્યાં જ આપ સૌને જાણ થઈ જાય કે નાની મોટી કંઈ પણ અંશે કેટલી અસર સમગ્ર ગુજરાતમાં તો રહી છે પણ ફરતે પણ રહી છે અને વાત રહી પુરુષોત્તમભાઈની તો અહીંયા નહીં માત્ર પુરુષોત્તમભાઈ સમગ્ર સત્તાએ આને ચોક્કસપણે પોઝિટિવલી નોંધ લીધું છે અને અમે આશા રાખીએ છીએ કે આગળ જતાં સત્તા કંઈક ને કંઈક સારામાં સારું પરિણામ માટે વિચારશે છે રૂપાલાજીને તમારે કોઈ મેસેજ આપવો હોય તો તમે શું મેસેજ આપશો હવે ખાસ એક જ મેસેજ આપવાનો એમને કોઈ પણ રીતે માફી માંગી પણ સ્વીકારે રાખી નથી એની પાછળનું રીઝન માત્ર ને માત્ર રાજકીય છે સામાજિક રીતે થઈ અને કઈ રીતે આગળ આવું અને એ લોકો ધારે તો ઘણું બધું કરી શકે એમ છે તો એ કરવામાં ક્યાં ખચકાટ થાય છે અમે વર્ષોથી ભાજપ સાથે રહ્યા છે અને ભાજપ સાથે નથી રહ્યા તો આરે એમને પરસેવો છૂટી ગયો છે રસાકસીમાં તો એમને માત્ર એટલો સંદેશો આપવો રહ્યો કે ક્યાં કોનું ક્યારે કેવી રીતે અપમાન કરી અને સાજુ કરવાની નીતિ કેટલી હદે ચોક્કસપણે સાચી કે ખોટી અને ક્યારે કંઈ વસ્તુ આપવી અને કોનો માપતોલ ઓછું વધતું કરવું આ ઝીણા ઝીણા મુદ્દા એમને રાજકીય રીતે ન વિચારતા દરેકના સન્માન માટે વિચારવું ખૂબ ચોક્કસપણે રહ્યું હવે આગામી ચૂંટણીઓ આવશે પંચાયતની હોય કે અન્ય કોઈ ચૂંટણી હોય તો સંકલન સમિતિની કોઈ ભૂમિકા રહેશે એ આગળ કોઈ કામ કરશે જી હા ચોક્કસપણે હવે ટૂંકા સમયમાં જ અમારે એક મીટિંગ થવા જઈ રહી હશે કે થશે જ જે પહેલાં પણ ચર્ચિત થઈ ગઈ હતી એ રણનીતિ કેવી રહેશે એને અમે ચોક્કસપણે સો ટકા સહમતી આપશું અને એ નીતિમાં સમાજ સમાજ તરફથી જ રહેશે એમાં રાજકીય રીતે આગળ વધવું કે નહીં વધવું એ સમિતિના નિર્ણય પર આધારિત રહેશે અને એને અમે સો ટકા સહયોગ આપશું